પોરબંદરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળે છે અને સમગ્ર જિલ્લામાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ત્યારે આજે પણ ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળતો હતો. હાલમાં પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું, જે દર્શાવતું હતું ભારે પવન સાથેનો દરિયાઈ કરંટ. અને જેને લઈને આજે પણ ભારે પવન જોવા મળે છે પોરબંદરના દરિયા કાંઠે. તો દરિયામાં પણ કરંટ જોવા મળે છે. આપ જોઈ શકો છો રીતસરના મોજા કેટલા ઉછળી રહ્યા છે. આજે જે એક ઘટના બની છે, એક જેમાં એક બોટ, જે માછીમારીની એક બોટ તણાઈ અને કિનારા સુધી આવી છે, તો ટગબોટ પણ પોરબંદરના ચોપારી સુધી આવી ગઈ છે. જોકે માછીમારીનું વેકેશન પૂરું થતાં અને માછીમારીનો સમયગાળો શરૂ થતાં કેટલીય બોટો માછીમારી કરવા માટે નીકળી હતી, જે હજી પોરબંદરના બંદરથી નજીક જ આપ જોઈ શકો છો જે દેખાય છે. રીતસરની ભારે પવન, વરસાદ અને આ ખરાબ વાતાવરણને કારણે આમાંથી પણ હજી બીજી કેટલીય બોટો તણાઈ અને દરિયા કિનારે આવી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે માછીમાર સમાજની જે માગણી હતી કે 1 સપ્ટેમ્બરથી વેકેશન પૂરું કરવામાં આવે અને માછીમારીની શરૂઆત કરવામાં આવે, તેના બદલે 1 ઓગસ્ટથી સરકારે માછીમારીની શરૂઆત કરાવી છે, જેને લઈને આવી ઘટના બની હોય તેવા પણ આક્ષેપો માછીમાર સમાજના આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.